चिंता ना करो सर, मने कहीं नहीं थाय। मारा ऊपर मारा परिवार नो हाथ छे। अने एम पण हूँ क्या कहीं खोटू करवा जाई रही छु? मारा पप्पा हमेशा कहता हता कि जो आपने कोई नो कहीं खोटू ना करी होय ने तो भगवान पण आपणी साथे कहीं ज खोटू नहीं थवा देता। ले सर ना। अने हाँ, गम्मे त्यारे तारे मारी जरूर पड़े त्यारे तू निसंकोच फोन करी शके छे। हूँ अने मारी टीम सदा हाजर ज छे। તમે આટલું કહ્યું ને ત્યાં જ મારામાં હિંમત આવી ગઈ। પણ તમે ચિંતા ના કરો, આવા લોકો માટે તો હું એકલી જ કાફી છું। સાચવીને જજે બેટા। યસ સર, આ સરનામા માટે તમારો ખૂબ ખૂબ આભાર। અરે અમારી ફરજ છે। કોણ છો તમે, શું કામ છે? માસી દીપા મારી દીકરી હતી। એક અભાગ્ય એની સાથે લગ્ન કરીને એને અપનાવી નહીં। દીપા બચારીએ ખૂબ રાહ જોઈ એ માણસની, પણ એ લુચ્ચા માણસે એને ના સ્વીકારી તો ના જ સ્વીકારી। છેવટે બિચારી મારી દીકરીએ કંટાળીને આત્મહત્યા કરી લીધી। શું દીપાએ ખરેખર આત્મહત્યા કરી હતી? દીકરીના મરી ગયા પછી એની લાશને મેં મારા આંખે જોઈ છે। હું શું કામ જૂઠું બોલું? એકની એક હતી, મારા જીવનનો આધાર હતી। મારું શું થશે? મારા ઘડપણની લાકડી કોણ બનશે હવે? દીપાએ જમીન સાથે લગ્ન કર્યા હતા, એમનું નામ શું હતું એ તમને ખબર છે? એ લફંગાનું તો નામ મને નથી ખબર, પણ એને મારી દીકરીને ખૂબ બદનામ કરી એટલે તો એને મરવું પડ્યું હતું। બેન, દીપા ગઈ ત્યારે એણે એક કાગળ લખ્યો હતો, એમાં એણે એના પતિનું નામ લખ્યું હતું ને। કાગળ? કેવો કાગળ? દીપાએ લખેલો કાગળ? પણ દીપાએ તો કોઈ જ કાગળ નથી લખ્યો। એવું કઈ રીતે બની શકે? દીપાએ કાગળ નથી લખ્યો, પણ પોલીસ સ્ટેશનમાં તો એનો લખેલો કાગળ મળ્યો છે। કઈ રીતે મળે બેન? દીપાને મર્યાને તો આજે બીજો દિવસ છે, મને તો કોઈ કાગળ કે સમાચાર નથી મળ્યા, તો પોલીસને કેવી રીતે મળે? દીપાને ગયે આજે બીજો દિવસ છે, તો એણે આત્મહત્યા ક્યારે કરી હતી? તમે કેમ આટલા સવાલો કરો છો? કોણ છો તમે? સમજાવું છું, હું બધું જ સમજાવું છું, પણ પહેલા મને એમ કહો ને કે એણે આત્મહત્યા ક્યારે કરી હતી? વાઘ બારસના દિવસે। અને હવે મને કોઈ જ સવાલો ના કરશો, હું થાકી ગઈ છું। આ રહ્યો એનો ફોટો, જોઈ લો અને તમે જાઓ અહીંયાથી। શું આ તો કોઈ બીજી જ છોકરી છે? એનો અર્થ એ કે એમની પત્ની બનીને જે છોકરી ઘરે આવી હતી એ આ છોકરી નહોતી। મતલબ કોઈ સાચે જ રમત રમી રહ્યું છે, પણ કોણ? કોનું કામ છે? મિસ્ટર શુભ પરીખનું। અંદર છે લોકઅપ। કેમ? એ છોકરીને લગ્નનું બહાનું કાઢીને છેતરી છે એમની, ને એ છોકરીએ આત્મહત્યા કરી। તમારી પાસે કોઈ પુરાવા છે? પુરાવા વગર હું કોઈ કામ કરતો જ નથી વકીલ સાહેબ। સુસાઇડ નોટ છે મારી પાસે, ને એ છોકરી મરતા પહેલા બધું કબૂલીને ગઈ છે કાગળ। તમે અધૂરી તપાસ કરી છે એમને અરેસ્ટ કરતા પહેલા। શું તમે તપાસ કરી કે એ મરનાર વ્યક્તિ કોણ હતું, અને તમારી પાસે જે લેટર આવ્યો છે એ ક્યાંથી આવ્યો હતો? તમે આ બધા સવાલ મને કેમ કરો છો? કારણ કે હું મિસ્ટર શુભ પરીખની વાઇફ છું અને મેં તપાસ કરી છે। જે છોકરીની આત્મહત્યાના કેસમાં તમે એમને અરેસ્ટ કર્યા છે ને, હકીકતમાં એ છોકરીએ કોઈ લેટર લખ્યો જ નહોતો। તમે કયા પુરાવાના આધારે મિસ્ટર શુભને અરેસ્ટ કર્યા છે? એ લેટર તમારી પાસે આવ્યો ક્યાંથી? આ બધા પ્રશ્નોના જવાબ તમારે કોર્ટમાં આપવા પડશે।
અત્યારે ને અત્યારે તમે એમને લોકઅપમાંથી બહાર કાઢો. જો હવે તમે એમને એક સેકન્ડ માટે પણ લોકઅપમાં રાખ્યા છે ને તો એનું પરિણામ સારું નહીં આવે. તારો ખૂબ ખૂબ આભાર કે મારા દીકરાને વધારે સમય જેલમાં ના રહેવું પડ્યું. નક્કી કોઈ દુશ્મનનો જ પ્લાનિંગ હશે. કેવું ષડયંત્ર રચ્યું હતું એણે. બીજી કોઈ વ્યક્તિ આત્મહત્યા કરી તો એણે એવા જ નામની બીજી કોઈ છોકરીને આપણે ત્યાં મોકલી, અને એ છોકરીએ શુભની પત્ની હોવાનું નાટક કર્યું. હા, મને તો એમ થાય છે કે આવી રમત રમનાર વ્યક્તિ કેટલો ખતરનાક હશે. હું તો ડરી ગઈ હતી, પણ રાશિ બહુ જલ્દી હકીકતની તપાસ કરીને શુભને બહાર લઈ આવી. મમ્મી, આ તો મારી ફરજ છે. હું નહીં કરું તો કોણ કરશે આ બધું? એ જ તો પ્રશ્ન છે બેટા. ત્યાં ન કર્યું હોત ને તો સુવર્ણાએ બધે દોડવું પડત. તું હતી ને તો બધાને હિંમત મળી. સાચી હિંમત તો હવે બતાવવાની છે દાદી. આખી વાત તો હવે બહાર આવશે. આ બધું કરનાર વ્યક્તિને આપણે બધાની સામે પણ લાવવી પડશે અને એને સજા પણ અપાવવી જ પડશે. અરે શુભ, ચાલ ને હવે. રાત ગઈ, વાત ગઈ. ટેન્શન ના લઈશ, મન ઉપર ના લઈશ, અને મન ઉપર ભાર રાખીશ તો આવા સારા દિવસોને તું માણી કેવી રીતે શકીશ? શુભ બેટા, જે થયું ને એ ખરાબ સપનું માનીને ભૂલી જા. એમ માન કે ઘાત ટળી. દિવાળીની ઉજવણીમાં આપણે કોઈ ફેરફાર ન થવી જોઈએ. શું થયું બેટા? આવતીકાલે દિવાળી છે ને મા, આખા સ્ટાફને બોનસ આપવાનું છે. આ બધામાં એની વ્યવસ્થા કરવાનું જ રહી ગયું, તો એ બધું પણ કરવું પડશે ને. હું એ કામ જોઈને આવું છું. મમ્મી, આમને આઘાત લાગ્યો છે. એ છોકરીએ અહીંયા આવીને જે આ બધું કર્યું ને એ એમના મનમાંથી નીકળવું મુશ્કેલ છે. એમાં એનો વાંક જ નથી. માણસ ફક્ત 10 મિનિટ જેલમાં રહે ને એ આખી જિંદગી નથી પૂરી શકતો. જ્યારે આ શુભે તો કલાકો કાઢ્યા છે. પણ આમ તો ક્યાં સુધી ચાલશે? આ ઘટના એમના મનમાં બેસી ગઈ છે. આપણે બધાએ ભેગા મળીને આ ઘટના એમના મનમાંથી કાઢવી પડશે. જ્યાં સુધી આ ઘટના એમના મગજમાં રહેશે ને ત્યાં સુધી એ આરામથી નહીં રહી શકે. આ શુભ આટલો જલ્દી બહાર કેવી રીતે આવી ગયો? જે રીતનું સેટિંગ મેં કરીને રાખ્યું હતું એ પ્રમાણે તો એને બહાર આવતા કમસે કમ અઠવાડિયું લાગવું જોઈતું હતું. રાશિ દર વખતે મને નડે છે. એણે આ બધી તપાસ કઈ રીતે કરી કાઢી? મારે એક વાર પેલી દીપા સાથે વાત કરવી જ પડશે. એ ઉઠ, તારો ફોન વાગે છે, ઉઠ. ચાલ, શું છે? કેમ હેરાન કરો છો? તારો ફોન વાગે છે, ઉપાડ. હેલો, ક્યાં છે તું? મારા ઘરે છું, સૂઈ ગઈ હતી. કેમ અત્યારે ફોન કર્યો? તું ત્યાં ઊંઘે છે ને, અહીંયા મારી ઊંઘ હરામ થઈ ગઈ છે. લિસન, શુભ જેલમાંથી બહાર નીકળી ગયો છે. શું? પણ કઈ રીતે? તમે તો કહેતા હતા કે એક અઠવાડિયા સુધી જેલની બહાર નહીં નીકળે. અમારો પ્લાન તો એ પ્રમાણેનો જ હતો, પણ એક છોકરી છે જે દર વખતે મારા પ્લાનને ઊંધો પાડી દે છે. પ્લીઝ, તું હવે એક વાતનું ખાસ ધ્યાન રાખજે કે ભૂલે ચૂકે પણ એ લોકો તારા સુધી ન પહોંચવા જોઈએ. તમે ચિંતા નહીં કરો, એ લોકો મારા સુધી નહીં પહોંચી શકે, કારણ કે હું તો છેક ચાંદખેડા ગામમાં રહું છું. અહીંયા તો એ કેવી રીતે પહોંચી શકે? એ શુભ છે અને એની સાથે રાશિ છે.
એ બંને ગમે ત્યાં પહોંચી શકે છે. હું તમને કહું છું ને, ટેન્શન છોડી દો. હું અને બા આવતીકાલે ભૂત જેવા રવાના થવાના છે, એટલે કોઈ પણ સંજોગોમાં તમારો શુભ અને રાશિ અહીંયા પહોંચી જ નહીં શકે. જે થયું તે સારું થયું, કે છે ને, જેનું અંત પલું એનું સૌ પલું. શુભ પાછો આવ્યો છે, પણ એનો મૂડ પાછો નથી આવ્યો. એ આવ્યો ત્યારથી જ ઉદાસ છે. હા, એ તો છે. એની સાથે જે ઘટના બની છે એના મગજમાંથી બહાર નીકળતા વાર તો લાગશે, અને એ સમય સુધીમાં દિવાળીનો સમય પણ વહી જશે. આપણો દીકરો દિવાળીના દિવસોમાં આટલો ઉદાસ રહેશે, તમને ગમશે? કોને ગમશે? એ ના ખુશ રહેશે તો આખું ઘર દુખી રહેશે, અને બિચારી રાશિની આખી દિવાળી ચિંતામાં જશે. એટલે જ કહું છું, શુભના મનમાંથી આ બધું કાઢવા માટે અને પહેલા જેવો ખુશખુશાલ કરવા માટે આપણે કંઈક વિચારવું પડશે. અરે પણ એમાં આપણે શું કરી શકવાના? તમને ક્યાં કંઈ આવડે જ છે? મને ખુશ કરવા કોઈ દિવસ કંઈ કરી નથી શક્યા, તો બીજાને ખુશ કરવા માટે શું કરી શકવાના હતા? આમાં તું તારી વાત વચ્ચે ક્યાં લાવી દે છે? ક્યાં છે? તું જ્યારે પણ રિસાતી હતી ત્યારે હું તને મનાવતો હતો. મનાવતા હતા? એ ચાલ હવે માની જા. એમ કહીને કોઈ પતિ પત્નીને મનાવે? કેમ, મેં તને એક વખત ગુલાબનું ફૂલ આપ્યું હતું. એક વાર જિંદગીમાં એક ગુલાબનું ફૂલ આપ્યું હતું એ પણ ગણાવ છો? એક વખત તો મેં તને ગીત ગાઈને મનાવી હતી. ક્યારે? યાદ કર, જ્યારે તું નવી નવી પરણીને આવી હતી અને મારી બા તારા પર ખીજાયા હતા, એટલે તું મારાથી રિસાઈ ગઈ, એટલે મેં તને ગીત ગાઈને મનાવી હતી. એ આઈડિયા, આપણે પણ ગીત ગાઈને શુભને ખુશ કરીએ તો? રહેવા દો રહેવા દો, તમે ગીત ગાશો ને તો શુભ વધારે ગુસ્સે થઈ જશે. આટલું ખરાબ ગાઉં છું? હા. તો પછી શુભને મનાવવા માટે આપણે કોઈ બીજો આઈડિયા વિચારવો પડશે. મીતુ, અડદની દાળ પલાળી. હું હમણાં જ પલાળી દઉં. ઉતાવળ રાખજે. હા, ઓછામાં ઓછી 4 કલાક તો પલાળવી જ જોઈએ. તમે ચિંતા ના કરો દાદી, બધું થઈ જશે. મીતુભાઈ, હું તમને હેલ્પ કરું? હા, પણ ઉતાવળ રાખજો. સાંજ સુધી વડા બની જવા જોઈએ. પણ દાદી, મને એક વાત ના સમજાઈ કે આપણે વડા બનાવીએ છીએ શું કામ? કારણ કે રાત્રે 4 રસ્તે આપણે મૂકી શકીએ. બનાવીને 4 રસ્તે મૂકવાના શું કામ? આ વિધિ છે. કાળી 14ની રાતના આપણે વડા કે ભજીયા બનાવી 4 રસ્તે મૂકીયાવાના. એવું કહેવાય છે કે આ કરવાથી ઘરમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય ને એ બહાર જતી રહે છે. ઘરનો બધો કકળાટ બહાર જતો રહે છે. દાદી, તમને બધાને આવું બધું ભણવામાં શીખવામાં આવતું હતું? એવું કેમ પૂછે છે? કારણ કે તમને અને દાદાને વ્યવહાર અને પૂજા વિધિનું બધું જ ખબર હોય છે. અમે પણ ના જાણતા હોઈએ ને એવી વાતોની તમને બધી ખબર હોય છે. મીઠું, આ બધું કોઈ કઈ નિશાળમાં ન શીખવાડે. માસ્ટર તો ભણતર શીખવાડે. આ તો છે ને ગણતર કહેવાય. સંસ્કારની શાળામાં શીખવું પડે, સમજો? મીઠુભાઈ, વડા માટેની દાળ છે ને થોડી વધારે બનાવજો. હું પહેલેથી જ સમજી ગયો હતો, એટલે વધારે જ પલાળીશ. શું સમજી ગયો હતો? એ જ કે આજે રાત્રે આપણે બધા દહીં વડા ખાવાના છે ને. ના ના, એના કરતા પણ થોડી વધારે પલાળજો. મારે બીજું એક કામ છે. બીજું શું કામ? શું વાત છે? આજે સવાર સવારમાં કામ શરૂ કરી દીધું? કોઈને અર્જન્ટ ડિલિવરી આપવાની છે કે શું? હા ભાઈ, એક સ્પેશિયલ કસ્ટમર છે, એના માટે ફ્રોક સીવી રહી હતી. કાવ્યા, કાવ્યા બેટા. બોલો મોટી બેન, શું છે? એને કાવ્યા કહ્યું છે, જયા નહીં. હા તો સાંભળ્યું મેં. એમણે શું કહ્યું? એ હજી સુધી બેરી નથી થઈ,
આ તો કાવ્યા ફળિયામાં રંગોળી કરે છે એટલે મને થયું કે પૂછી લઉં કે શું કામ છે. હા ભાઈ શું હતું? બેટા એક ડિલિવરી કરવાની છે, અર્જન્ટ છે. શું મોટી બેન તમે પણ દિવાળીના દિવસોમાં મારી દીકરી પાસે ડિલિવરી અપાવશો? જયા એક સ્પેશિયલ કસ્ટમર છે એટલે. કઈ વાંધો નહીં ફોઈ, હું આપી આવીશ. ક્યાં કરવાની છે ડિલિવરી? ડિલિવરી કરવાની છે આ ઘરમાં, અને સ્પેશિયલ કસ્ટમરનું નામ છે કાવ્યા. વાવ ફોઈ, થેન્ક યુ. આવા તહેવારના દિવસોમાં પણ મારી દીકરી બિચારી સિવિલ ફ્રોક પહેરશે. ખબર નહીં પ્રિયંકાની જેમ ક્યારે મોલમાંથી કપડાં લેશે. તો આ ફ્રોક પણ મોલના ફ્રોક કરતા કઈ ઉતરતી કક્ષાનું નથી. જો તો ખરી, કેટલું સરસ મજાનું સીવ્યું છે ગાયત્રીએ. સાચી વાત છે પપ્પા, હું હમણાં જ પહેરીને જોઉં છું. જયા, આ સંતોષ એક એવું વૃક્ષ છે ને કે જે કડવું છે પણ એના ફળ બહુ મીઠા હોય છે. આખી જિંદગી તો નીકળી આ સંતોષના કડવા ઝાડ સાથે, હજી સુધી તો મીઠા ફળ નથી મળ્યા. કોણ જાણે ક્યારે મળશે, અને મળશે ત્યારે ખાવા માટે મોઢામાં દાંત હશે કે નહીં એ તો ભગવાન જ જાણે. જયા, વડા થોડા વધારે બનાવજે. ઘરમાં કકળાટ બહુ વધી ગયો છે એટલે એ કાઢવા માટે બહુ બધા વડાની જરૂર પડશે. મારી પાસે છે ને એક બહુ જ સરસ આઈડિયા છે. બોલ શું આઈડિયા છે? આપણે એમને ચેલેન્જ આપીએ. ચેલેન્જ? પણ એમનાથી શું થશે? અરે એમને ચેલેન્જ લેવાનો અને જીતવાનો બહુ જ શોખ છે, એટલે આપણે એમને કોઈક ચેલેન્જ આપીશું ને તો એ તરત એક્સેપ્ટ કરી લેશે અને એને પૂરી કરવામાં લાગી જશે. અને જ્યારે એ આ ચેલેન્જ જીતી જશે ને ત્યારે એ ખુશ થઈ જશે. વાહ, આ તો બહુ સરસ આઈડિયા છે. હે ને, તો પછી? વાહ રાજી વાહ, તું રસ્તો શોધી લાવી ખરી. હા, રિક્ષા વાળી છું, રસ્તો તો શોધી જ કાઢું ને. મારી પાસે દરેક સમસ્યાનું સોલ્યુશન હોય છે એટલે જ તો હું કહું છું, ટેન્શન ને વાળો ભડકે જ્યારે રાશિ હોય તમારી પડખે. સારું સારું, મને એ તો કે ચેલેન્જ શું રાખીશું? શું થયું? કેમ અચાનક વાતો કરતા બંધ થઈ ગયા? તમારી જ વાતો કરતા હતા તો હવે તમારી હાજરીમાં તો ન કરાય ને. મારી શું વાત કરતા છે? રાશિ તારા વખાણ કરી રહી હતી. હા, હું આમને કહેતી હતી કે તમારા માટે કોઈ પણ કામ ઇમ્પોસિબલ નથી, પણ આ લોકો મારી વાતને માનતા જ નથી ને, હસવામાં કાઢે છે. બોલો હવે તમે જ સમજાવો ને. અરે એક મિનિટ, ક્યાં જાઓ છો? ઉભા રહો ને, હું આ પૈસા મૂકીને આવું છું, પછી વાત કરીએ છું. હવે મજા આવશે. હા, એ આવે ને એટલે આપણે એમને ચેલેન્જ આપી દઈશું. આપણે ચેલેન્જ શું આપીશું? અરે બધું મેં વિચારીને રાખ્યું છે, બસ એકવાર એમને અહીંયા આવી જવા દો, પછી બધું કહું. અહીંયા આવો ને એક મિનિટ. હવે બોલ શું થયું? અમારે તમને એક ચેલેન્જ આપી છે, બોલો એક્સેપ્ટ કરશો? ના. કમાલ કરે છે, સાંભળ્યા વગર ના કેમ પડી દે? બિકોઝ રાશિની ચેલેન્જમાં સાંભળવા જેવું કંઈ હતું જ નહીં. એમ કે ને ડર લાગે છે, મેં તને આવો ડરપોક ધાર્યો જ નહોતો. એ ડરપોક નથી, મને પૂરો વિશ્વાસ છે કે તું આ ચેલેન્જ આરામથી જીતી લઈશ. એક્સેપ્ટ કરી લે. નો દાદી, એમ પણ રાશિની ચેલેન્જમાં લોજિક જેવું કંઈ હોતું નથી. મારે આવો ખોટો ટાઈમ પાસ નથી કરવો. ટાઈમ પાસનું બાનું કરીને ભાગો છો તમે એમ કહો ને? તમને એકચ્યુઅલી ડર લાગે છે કે તમે રાશિની સામે ચેલેન્જ હારી જશો. હું ડરું છું એમ? હા, અત્યારે તો લાગી તો એમ જ રહ્યું છે. સારું બોલ, ચેલેન્જ શું છે? પાક્કું? એકદમ પાક્કું. તો સાંભળો, આજે કાળી ચૌદશ છે અને તમારે વડા બનાવવાના છે. બસ આટલું જ? એમાં શું મોટી વાત છે? તો ચલો શરૂ કરીએ ચેલેન્જ. પણ એક મિનિટ, મારે એમાં કોઈની હેલ્પ જોઈશે. હું દાદીને મારી સાથે રાખીશ. ના હો, દાદી નહીં મળે. દાદીને બહુ સરસ રસોઈ બનાવતા આવડે છે. જો તમારે હેલ્પ જોઈતી હોય તો દાદાને લઈ લો. વાહ, આ સરસ કોમ્બિનેશન છે, દાદા અને પૌત્ર. ઓકે,
મેં તો ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી છે, પણ તમારા માટે પણ એક ચેલેન્જ છે. અમારા માટે શું ચેલેન્જ છે? જો હું વડા બનાવીશ તો આવતીકાલની બોર્ડ ઓફ ડિરેક્ટરની સ્પીચ હું તૈયાર નહીં કરીશ. તો દાદી અને રાશિએ સ્પીચ તૈયાર કરવી પડશે. હા, એ તો હું કરી નાખીશ. સ્પીચ ઇંગ્લિશમાં તૈયાર કરવાની છે. હા, તો દાદીનું ઇંગ્લિશ બહુ સરસ છે એટલે અમને વાંધો નહીં આવે. અમે તમારી ચેલેન્જ લઈએ છીએ અને જોઈએ છે કે આપણા બંનેમાંથી ચેલેન્જ કોણ પહેલા પૂરી કરે છે. ઓલ ધ બેસ્ટ.